વિનંતી કરીએ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ અને વરાછા બેંકના મેનેજર સાહેબને વિનંતી કરીએ, શ્રી કાનજીભાઈ ભાલાલાને પોતાના શબ્દ પુષ્પોથી તમામ દીકરીઓને શબ્દરૂપી આશીર્વાદ આપશે. કાળિયાના હાથથી વધાવીએ વિચારોની હરતી ફરતી યુનિવર્સિટી શ્રી કાનજીભાઈ ભાલાલા. પાનેતર લગ્ન મહોત્સવ, પૈસા નહીં પણ લાગણીનો મહોત્સવ, લાગણીનું પાનેતર. આવા ખૂબ ઉમદા ભાવ અને લાગણી સાથે સવાણી પરિવાર અને લાખાણી પરિવાર સાથે મળીને આ પ્રસંગ આખું આયોજન કર્યું છે. લગ્ન ગ્રંથિથી જોડાનાર નવયુગલોને શુભકામના, અભિનંદન, અને આખું આયોજન કરનાર બંને પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, ખાસ કરીને છેલ્લા 8 વર્ષથી આ દીકરીઓને પોતાની દીકરી ગણીને જે સાર સંભાળ સાથે સાસરે વળાવવા અને એનું ધ્યાન રાખવું, એવા ઉમદા હેતુ સાથે મને શ્રી મહેશભાઈએ આ આખો યજ્ઞ આરંભ કર્યો છે. અને એ પરિવારના મોભી માન્ય શ્રી વલ્લભભાઈ આ લગ્નમાં એમની સાથે ખંભે ખંભા મિલાવીને સહયોગ આપીને કામ કરી રહ્યા છે એવા માન્ય શ્રી કિરણ જેમ્સવાળા વલ્લભભાઈ લાખાણી, બંને પરિવારના સભ્યશ્રીઓ માન્ય શ્રી લાભુભાઈ લાખાણી, માન્ય શ્રી બાબુભાઈ લાખાણી, માન્ય શ્રી વલ્લભભાઈ, સવાણી પરિવારના મહેશભાઈ, રમેશભાઈ, રાજુભાઈ, તમામ પરિવારજનો, અને આ લાગણીથી બંધાઈને આજના સમારોહમાં આવેલા તમામ અહીંયા ઉપસ્થિત શુભેચ્છક મહાનુભાવો, અધિકારીશ્રીઓ, કન્યા પક્ષ અને વર પક્ષના તમામ મહેમાનશ્રીઓ, આજના આ પાનેતર પ્રસંગમાં શું વાત કરવી, કદાચ ઘણી જગ્યાએ મીડિયાના કર્મીઓ પૂછતા હતા કે આજનો આ પ્રસંગ તમને કેવો લાગ્યો. મનોજભાઈ, મને એવું લાગે છે કે આજના આ પાનેતર પ્રસંગમાં પાનેતરના 5 રંગ છે. પહેલો રંગ લાગણીનો છે. મહેશભાઈ અને એનો પરિવારને હવે જોડાયેલો લાખાણી પરિવાર આ માત્ર આર્થિક સહયોગ માટે નહીં, માત્ર આ વરકન્યાના માતા પિતાને મદદરૂપ થવું એટલો પણ નહીં, પણ દીકરીને લાગણીથી પરણાવવી, એટલે આ પાનેતરનો એક રંગ છે લાગણીનો રંગ. અને આ લાગણીના રંગ માટે મહેશભાઈને કોઈ ન પહોંચે એવું નામ મહેશભાઈ આ લાગણીથી આ પ્રસંગ આ બંને પરિવાર કર્યા છે. અને આપણે જોરદાર તાળીથી વધાવીએ. એ દીકરીને મહેંદીની રસમ હોય કે દીકરીના પરિવારમાં કંઈ કામ હોય, ત્યારે પપ્પા બનીને આખા પ્રસંગને એ વધુ ઊંચાઈ પર લઈ ગયા છે. સમૂહ લગ્ન તો ઘણા બધા થાય, માત્ર લગ્ન કરીને વાત પૂરી નથી થતી. આ પાનેતરમાં લાગણીનો રંગ જોડાયેલો છે, અને પાનેતરમાં બીજો રંગ, અને એ છે સમરસતાનો રંગ. લગ્ન જેવા પ્રસંગમાં સમરસતા હોય, આ રાષ્ટ્રને નવો સંદેશ છે. આ દેશમાં વર્તમાન સમયમાં સમરસતાની જરૂર છે, અને આ સમરસતાનો સંદેશ સમૂહ લગ્નના માધ્યમથી અપાતો હોય તો આ લાખાણી પરિવારને સવાણી પરિવાર તાળીઓના અધિકારી બને છે કે આ સમરસતાથી સમૂહ લગ્ન થાય છે. આ પાનેતરનો રંગ એ રાષ્ટ્રને સુગંધ આપે છે, આ સામાન્ય વાત નથી. લગ્ન પ્રસંગ તો સમૂહ લગ્નના ઘણી જગ્યાએ તમામ જ્ઞાતિ અને ધર્મમાં થાય છે, પણ આ લાગણીથી બંધાયેલા સમૂહ લગ્નમાં સમરસતા એની એક જુદી જ ઓળખ છે. એટલે આ પાનેતરનો બીજો રંગ સમરસતાનો છે. અને આ પાનેતરના 5મા રંગમાં ત્રીજો રંગ જે છે એ મનોજભાઈ વ્યથાનો છે. મહેશભાઈ આખા પ્રસંગમાં એની નાની નાની વ્યથા છે, દીકરીઓને પડતી મુશ્કેલી, સમાજની એકતાનો પ્રશ્ન, સમાજના કુરિવાજોનો પ્રશ્ન, સમાજ ખોટા ખર્ચ કરીને આ નવી પેઢી જે જુદા રસ્તે જાય છે એની ચિંતા આ પાનેતર સમૂહ લગ્ન ઉત્સવમાં
મહેશભાઈનું જો વાત આપણે સાંભળી હોય તો એના મનમાં માત્ર લાગણી નહીં, સમાજ પ્રત્યેની એક વ્યથા પણ હતી. આ સમલગ્ન ઉત્સવ એટલે માત્ર લગ્નનો ઉત્સવ બની ન રહેતા, અહીંયા બેઠેલા બધાને સમાજની જે પીડા છે, સમાજની જે વ્યથા છે, વ્યથા આપણે સાંભળી છે. નાના નાના પરિવારમાં વિખવાદ છે, નાના નાના પરિવારમાં ભાઈઓ ભાઈઓ વચ્ચેના અબોલા છે, અને એ વ્યથા એ બરાબર સમજે છે. અને આજે સમૂહલગ્નના માધ્યમથી અને આ પાનેતરના પાંચ રંગના એક માધ્યમથી આ વ્યથાનો રંગ અહીંયા બેઠેલા બધા સુધી પહોંચાડવાનો પણ મહેશભાઈએ પ્રયાસ કર્યો છે. કોઈ દીકરી જ્યારે દુખાય છે, એ નોંધારી થાય છે ને બાળકો લાચાર થાય છે, ત્યારે કોઈ એને મદદ નથી કરતું, ત્યારે મા બાપને વિનંતી છે કે આપણે થોડો ખર્ચ ઓછો કરો પણ દીકરીને કરિયાવરમાં શિક્ષણ આપો, દીકરીના કરિયાવરમાં ખર્ચ બચાવીને થોડીક FD આપો, ફિક્સ ડિપોઝિટ આપો, એ જ્યારે નોંધારા થાય ને ત્યારે એ રકમ એના વ્યાજમાંથી એને ઉપયોગી થતી હોય છે. અસંખ્ય જગ્યાએ આપણે જોયું છે લગ્ન પ્રસંગે હજાર માણસને બેસાડીને જમાડીને બહુ ગૌરવ લીધું હોય દીકરીના લગ્ન પ્રસંગે, પણ એ દીકરીને કોઈ તકલીફ પડે છે ને તો હજાર વ્યક્તિ જમીને ગયા હોય એમાંથી કોઈ 500 રૂપિયા એ દીકરીને આપવા નથી આવતું, એ વ્યથા આ પાનેતરના પાંચમા રંગમાં પણ છે. અને પાનેતરનો ચોથો રંગ છે જાગૃતિ. મહેશભાઈ આટલા સમૂહલગ્ન સમારોહ, આ સવાણી પરિવાર, પેલા મોવલિયા પરિવાર, આ વખતે લાખાણી પરિવાર જોડ્યા, એ જોડવાની સાથે સાથે આખું અભિયાન ચાલે છે જાગૃતિનું, એ સ્વચ્છતાનું અભિયાન હોય. અરે આજે લગ્ન મંડપમાં કન્યાદાનની સાથે વરરાજાને હેલ્મેટનું પોલીસ કમિશનરના હાથે જ્યારે અપર્ણ થઈ એ પણ એ બહુ મોટી જાગૃતિનું કામ કર્યું છે, એને પણ આપણે તાળીઓથી વધાવીએ. માત્ર સમારોહ કરવા ખાતર નહીં, અમે કરી શકીએ છીએ એટલે કરવા માટે પણ નહીં, આવી સરસ વ્યવસ્થાની સાથે જાગૃતિનું પણ એટલું જ કામ. એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ જાગૃતિ માટેનું સ્થાન અપાયું. અલગ અલગ જે કાર્ય થાય એમાં પણ એટલી જ જાગૃતિ એણે હંમેશા આ સમૂહલગ્ન સમારોહના માધ્યમથી યોજાય છે. અને પાનેતરનો પાંચમો રંગ છે એ સમજણ છે. અને આ બંને પરિવાર પોતે દાખલો પોતાનો આપી શકે એવું એના જીવનમાં સમજણ છે. વલ્લભભાઈ પરિવારની ઓળખાણનો કોઈ સવાલ જ નથી. એણે જનની ધામ જે વાત છે ને, એ કદાચ સમગ્ર દુનિયામાં આવા બાળકો માટે આશરો આપનાર કોઈ એક પરિવાર હોય ને તો એ સવાણી પરિવાર છે, એમાં કોઈ ના પાડી શકે એમ નથી. વિધવા બહેનોના બાળકો ભણતા હોય એની ફી આપવાનું કામ હોય તો આ પરિવાર આપી શકે, આખી કાર્યની લાયન છે, મારે વિશેષ વાત નથી કરવી. પણ સમજણમાં જોડાયેલો આ લાખાણી પરિવાર પણ કદાચ આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલમાં સૌથી મોટું દાન સૌરાષ્ટ્રના કોઈ ભામાશાહે આપ્યું હોય તો વલ્લભભાઈ લાખાણી પરિવારે આપ્યું છે, એને પણ સલામ છે. સુરતમાં કિરણ હોસ્પિટલ, કદાચ દક્ષિણ ગુજરાતમાં અદ્યતન સાધનો સાથેની આવડી મોટી હોસ્પિટલનું નિર્માણ કર્યું છે, એમાં સૌથી મોટું નામકરણનું દાન આપ્યું હોય તો પણ એ લાખાણી પરિવારે આપ્યું છે. મારે આ પાંચમો રંગ જે સમજણનો છે, કદાચ આટલું બધું જોઈએ પછી પણ સમજણનો સવાલ છે. અને વલ્લભભાઈ લાખાણી માટે એટલું કહેવાય કે કોઈ પણ જાતના અંધશ્રદ્ધામાં, કોઈ વિધિમાં, કોઈ એવી બાબતમાં માન્ય વગર વૈજ્ઞાનિક અભિગમથી જીવતા આ વલ્લભભાઈ સવાણી પરિવાર આવડા મોટા દાતા માટે સક્ષમ થયો હોય તો એનું વિઝન છે, એની સમજણ છે. અને વલ્લભભાઈને જોરદાર તાળીથી વધાવીએ. આ સમજણની વાત તો એટલા માટે કરી કે આ બંને દાતા પરિવાર એ સમજણ માટે આપણા માટે પ્રેરણા આપે એવા છે. પણ આ પાનેતરનો પાંચમો રંગ સમજણ છે, એ સમજણ બધાએ અહીંથી લઈને જવાની છે. સૌથી વધુ ધ્યાન રાખવાની વર્તમાન સમયમાં જરૂર હોય
તો એ આરોગ્યની છે, એની કાળજી રાખીએ, નકર આવનારો સમય બરાબર નથી. બીજો મુદ્દો છે વેલ્થ, બચત કરો, નકર અત્યારે મધ્યમ વર્ગનો પરિવાર ગરીબ થતો જાય છે, આ ચિંતાનો વિષય છે. અને ત્રીજો મુદ્દો છે હેપીનેસ, આત્મહત્યાના બનાવો રોકવા માટે જો કોઈ આપણે કાળજી નહીં લઈએ તો આવનારો સમય પણ ખૂબ વિકટ છે. બસ પાનેતરના પાંચ રંગમાં આપણે બધા આજે ભીંજાયેલા છીએ. તમામ નવ દંપતીઓને ખૂબ ખૂબ અભિનંદન, તમામ દાતાઓને પણ અભિનંદન. ફરીવાર આપ સૌએ મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.